ગુડ મોર્નિંગ બાળકો આજે આપણે પ્રકરણ પાંચ આસપાસ વિષયની અંદર પ્રકરણ પાંચનું નામ છે અનિતા અને મધમાખીઓ આના વિશે આપણે અભ્યાસ કરીશું અહીં તમને બારકોડ આપેલો છે તે પણ તમારા મોબાઈલમાં સ્કેન કરી અને તમે આ પ્રકરણ સહેલાઈથી અને સરસ રીતે સમજી શકો છો તો આ પાઠની આપણે શરૂઆત કરીએ જેમાં આપેલું છે મારું નામ અનિતા ખુશવાહ છે અનિતાનું નામ છે ખુશવાહ એની સરનેમ છે હું બોચાહા ગામમાં રહું છું આ ગામ બિહારના મુજફરપુર જિલ્લામાં આવેલું છે મારા માતા પિતા અને બે નાના ભાઈઓ સાથે હું ગામડામાં રહું છું કોણ કોણ રહે છે અનિતાના ઘરમાં તો કે એના માતા પિતા અને બે નાના ભાઈઓ કુલ પાંચ વ્યક્તિ રહે છે હું કોલેજમાં ભણવા સાથે નાના બાળકોને પણ ભણાવું છું એટલે કોલેજમાં તે અનિતા ખુશવા ભણે છે અને તે ટ્યુશન પણ કરાવે છે હું મધમાખીઓનો ઉછેર પણ કરું છું જો અનિતા ખુશવા છે તે મધમાખીઓનો ઉછેર પણ કરે છે આ એક સાચી વાત કરવામાં તમને આવી છે આ બધું કંઈ સહેલું નથી હું નાની હતી ત્યારે મને આખો દિવસ બકરીઓ ચરાવવા જવું પડતું હતું અનિતા ખુશવા જ્યારે નાની હતી ત્યારે આખો દિવસ શું કામ કરતી તો કે બકરીઓ ચરાવવા જતી મારે તો શાળાએ જવું હતું પરંતુ મારા માતા પિતાને છોકરી શાળાએ જાય એ ગમતું ન હતું હવે આગળ જોઈએ તો આપેલું છે શાળાનું સ્વપ્ન એક દિવસ હું શાળામાં પહોંચી જ ગઈ અને બાળકોની પાછળ ચૂપચાપ બેસી ગઈ હું તો ખૂબ જ ખુશ થઈ ઘેર આવી પછી માતા પિતાને શાળાની વાત કરી પણ એમણે શાળાએ જવાની ચોખ્ખી ના પાડી દીધી હું ખૂબ જ રડી છું છોકરીઓને પહેલાંના સમયમાં શાળાએ જવા દેવાની ના પાડવામાં આવતી માત્ર છોકરાઓને જ શિક્ષણ આપવામાં આવતું હતું તેથી આ શાળાએ તો ચૂપચાપ જાય છે પછી માતા પિતાને વાત કરે છે અને પણ એના માતા પિતા છે તે તેને ચોખ્ખી ના પાડી શાળાના એક શિક્ષકને આ ખબર પડી તેમણે તેમણે મારા માતા પિતાને સમજાવ્યા તો એમ પણ કહ્યું કે ધોરણ આઠ સુધી ભણવામાં તમારે કાણી ખર્ચવાની નથી કાણી પા એટલે એક પણ રૂપિયો નહીં કે આઠ ધોરણ સુધી તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી ભણવું એ દરેક બાળકનો અધિકાર છે આપણે સૌ પ્રથમ પહેલાં પાઠમાં જોઈ ગયા કે દરેક બાળકને શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે માતા પિતા માની ગયા અને મારું શાળાએ જવાનું શરૂ થઈ ગયું હું કંઈ હોશિયાર છોકરી નહોતી પણ હંમેશા કંઈને કંઈ પૂછતી રહેતી હતી પોતે હોશિયાર નહોતી પણ કાંઈક ને કંઈક પૂછતી રહેતી એટલે કે બધું જાણવાની એને જિજ્ઞાસા હતી જો જે હોશિયાર ન હોય પણ પરંતુ જાણવાની જેને વધારે હોય તમન્ના તે ઘણું હોશિયાર હોય તે આગળ જતાં પણ ઘણું હોશિયાર થઈ શકે તમે આખા વર્ષમાં શાળા માટેની વસ્તુઓ પાછળ કેટલો ખર્ચ કરો છો તે નોંધો તો તમારે અહીં તમારે જાતે લખવાનું છે શાળાએ જવા આવવામાં વર્ષ દરમિયાન કેટલો ખર્ચ થાય છે નોટબુક્સનો કેટલો ખર્ચ થાય છે પેન્સ પેન્સિલનો ગણવેશનો દફ્તરનો લંચ બોક્સનો બૂટ ચપ્પલને અન્ય વસ્તુઓમાં તમે કેટલો ખર્ચ કરો છો તે બધા રૂપિયા અહીં લખવાના છે અને અહીં કુલમાં તેનો સરવાળો કરવાનો છે આ પ્રવૃત્તિ દરેક વિદ્યાર્થીઓએ ફરજિયાત કરવી આ વર્ષે તમે તમારા પુસ્તકો માટે કેટલો ખર્ચ કર્યો તો તમે બધા પુસ્તકો પાઠ્યપુસ્તક નોટબુક સ્વાધ્યપોથી લીધું જ છે તો એના તમારે કેટલા રૂપિયાનો ખર્ચ થયો તે તમારે અહીં લખવાનો છે તમને સાડા તમને ગમતા ગણવેશનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો અને રંગ પૂરો જે પણ તમને સ્વાધ્યપોથીમાં દોરવાનું છે એટલે અત્યારે તમે નહીં દોરો તો ચાલશે હવે છે ભણવાનું ચાલુ રહ્યું હું પાંચમા ધોરણમાં પાસ થઈ મને ખબર હતી કે હવે ભણવાનો ખર્ચ વધશે માતા પિતા ભણાવવા તૈયાર ન હતા પણ મારે તો ભણવું જ હતું મેં બીજા નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું ક્યારથી એને શરૂ કર્યું છે તો કે પાંચમા ધોરણ પછી એને નાના બાળકોને ભણાવવાનું શરૂ કર્યું થોડાક રૂપિયા મળવા લાગ્યા અને મારું પણ ભણવાનું ચાલુ રહ્યું એ રૂપિયા મળતા એમાંથી તે પોતાનો ભણવાનો ખર્ચ ઉઠાવીને એને ભણવાનું ચાલુ રાખ્યું ચાલો વાત કરીએ દરેક બાળકને ભણવાનો હક છે ધોરણ આઠ સુધી તો મફત ભણાય એટલે કે સરકારી શાળામાં ધોરણ આઠ સુધી મફત શિક્ષણ હોય હવે તો બાર ધોરણ સુધી અમુક અમુક સરકારી શાળામાં મફત શિક્ષણ છે કોલેજોમાં થોડા ઘણા રૂપિયા સરકારી હોય તો પણ ભરવા પડે છે આ અંગે તમે શું જાણો છો તે કહો તો આપણા બંધારણની પિસ્તાલીસ એકમી કલમ જે છે એ પ્રમાણે આપણા દેશના દરેક બાળકને ધોરણ એકથી આઠ સુધી મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર એમાં આપવામાં આવ્યો છે કેટલામી કલમમાં તો કલમ પિસ્તાલીસ એકમાં આરટી બે હજાર નવના મુદ્દા મુજબ ધોરણ એકથી આઠના તમામ બાળકોને ભણવાનો અધિકાર છે અને બંધારણ મુજબ કોઈ પણ બાળક પ્રાથમિક શિક્ષણથી વંચિત ન રહે તે મુજબ વ્યવસ્થા થવી જોઈએ આ યાદ રાખવાનું છે તમારે ધીમે ધીમે મેં અન્ય લોકોને પણ છોકરીઓની છોકરીઓને શાળાએ મોકલવાની વાત કરી હવે અનિતા છે બીજા લોકોને પણ સમજાવે છે છોકરીઓને શાળાએ મોકલવા માટે મારા માતા પિતા મને મારા કામમાં મદદ કરવા લાગ્યા હવે તો અનિતાના માતા પિતા પણ એને કામમાં મદદ કરેલ છે મારી માતા ઘરના કામ કરી લેતી જેથી મને ભણવામાં વધારે સમય મળી શકે હવે છે મધમાખી ઉછેરનાર અમારા વિસ્તારમાં લીચીના વૃક્ષો ઘણા આ વૃક્ષના ફૂલો મધમાખીઓને ખૂબ ગમે જો મધમાખીઓને ફૂલો વધારે ગમે છે તો કે લીચીના વૃક્ષના ફૂલો એટલે ઘણા લોકો મધમાખીઓ ઉછેરવાનું કામ કરે વળી સરકાર એ માટે તાલીમ પણ આપે તાલીમ એટલે શિક્ષણ સરકાર છે મધમાખીનું જો તમારે ઉછેર કેન્દ્ર ખોલવું હોય તો એના માટે તમને શિક્ષણ પણ આપે હું એ તાલીમમાં જોડાય તેમાં હું એક જ છોકરી હતી જો એ અનિતા છે એ એક જ છોકરી બાકી બધા છોકરાઓ હતા ઓક્ટોબરથી ડિસેમ્બર મહિનામાં મધમાખીઓ ઈંડા આપે છે કયા મહિનામાં તો ઓક્ટોબરથી ડિસેમ્બર એટલે ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર આ ત્રણ મહિના દરમિયાન મધમાખીઓ ઈંડા આપે એ સમય એમના ઉછેર માટે ઘણો સારો કહેવાય છે તમે કોઈ જીવ જંતુને ફૂલની નજીક જોયા છે તેમના નામ શોધો અને લખો તો તમે ક્યાં ક્યાં જીવ જંતુને ફૂલની નજીક જોયા હોય તો મધમાખી છે પતંગિયા છે ભમરા છે આ જીવજંતુઓને તમે ફૂલની નજીક જોયા હોય આ સિવાય કીડીઓ પણ હોય છે તેઓ ફૂલની નજીક કેમ આવી છે તો તેમની સુગંધને લીધે તે આવે છે તે ફૂલોનો રસ ચૂસવા માટે તે ફૂલની નજીક આવે છે તેમના ચિત્રો નોટબુકમાં દોરો અને લખો એટલે કે ના તો કે જીવ જંતુઓના ચિત્રો અહીં તમારે નોટબુકમાં દોરવાના છે મધમાખી જ્યારે ઉડે છે ત્યારે એક જ પ્રકારનો અવાજ આવે છે તમે તે અવાજની નકલ કરી શકો તો હા તમે મધમાખીના અવાજની નકલ કરી શકો નાકમાંથી હમ બોલી અને તમે મધમાખીના અવાજની નકલ કરી શકો હવે છે મધમાખી ઉછેરનાર તરીકે મેં મારી મધમાખી ઉછેરની તાલીમ પૂરી કરી પણ કામ શરૂ કરવા માટે પૈસાની જરૂર પડે એને મધમાખી ઉછેર કેન્દ્ર તો ખોલવું હતું પણ એના માટે તેની જરૂર પડે એ પૈસાની જરૂર પડે ભણવાનું ચાલુ રાખ્યું અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા ભણાવવાનું એને ચાલુ રાખ્યું છે એટલે કે ટ્યુશન એને ચાલુ રાખ્યું છે અને પાંચ હજાર રૂપિયા ભેગા કર્યા છે તે પૈસાથી મેં મધમાખીઓ માટેની બે પેટી ખરીદી એક પેટીની કિંમત બે હજાર રૂપિયા હતી બાકીના પૈસામાંથી મેં મધમાખીઓ માટે ચાસણી બના ચાસણી બનાવવા ખાંડ ખરીદી અને મધપુડાને ચોખ્ખો રાખવાની દવા ખરીદી અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો તેને બે પેટીઓ ખરીદેલ છે અને પાંચ હજાર રૂપિયા તેને ભેગા કર્યા એમાંથી બે પેટીઓ ખરીદી એક પેટીની કિંમત કેટલી હતી તો કે બે હજાર રૂપિયા હતી એને બે પેટી ખરીદી એટલે ચાર હજાર રૂપિયા થયા અને એક હજાર રૂપિયા બનાવવા માટે ખાંડ ખરીદી અને રાખવા માટે એને દવા પણ ખરીદી સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો ડિસેમ્બર સુધીમાં મારી પાસે ઘણી માખીઓ હતી સપ્ટેમ્બર મહિનો ચાલતો હતો અત્યારે પણ ડિસેમ્બર સુધીમાં એની પાસે ઘણી બધી માખીઓ હતી હજી મારે બે પેટીઓ વધારે ખરીદી પડી એમ હતી કારણ કે માખીઓની સંખ્યા વધી ગઈ હતી હું હજી પણ મધમાખી ઉછેર વિશે શીખતી હતી ઘણી વખત માખીઓ મને ડંખ મારતી અને મારા હાથ તથા ચહેરો સૂજી જતા હતા ખૂબ જ પીડા થતી તમને પણ ક્યારેક મધમાખી તમને જ્યારે ડંખ મારે મારો હશે તો તમને એનો અનુભવ હશે કે મધમાખીના ડંખની કેવી પીડા થાય આ કામ મેં પોતે જ પસંદ કર્યું હતું એટલે કોઈને કહેવાય તો નહીં કારણ કે એને જ મધમાખીનું ઉછેરનું પસંદ કર્યું હતું એટલે હવે કોઈને કહેવાય નહીં કે મને મધમાખી ડંખ મારે છે સૌથી કાઢો મધમાખી ડંખ મારે ત્યારે લોકો શું કરે છે તો મધમાખી જ્યારે ડંખ મારે ત્યારે લોકો સૌ પ્રથમ તો જ્યાં ડંખ માર્યો હોય ત્યાંથી મધમાખીનો કાંટો કાઢી નાખે છે અને ત્યારબાદ ડંખ મારેલો હોય તે જગ્યાએ કાળી ભીની ચીકણી માટી હોય તે લગાવી દે છે અથવા તો લોખંડનો કાટ પણ લગાવી દે છે જેથી ત્યાં સોજે નહીં અને બળતરા ઓછી થઈ જાય કેટલાક લોકો તો ખાવાનો સોડા જે ભજીયામાં જે સોડા નાખે છે તે પણ લગાવી દે છે તો તરત જ ડંક જે પીળા છે તે મટી જાય છે તમારી નોટબુકમાં મધમાખીનું ચિત્ર દોરો આ તો તમારે આજે હોમવર્કમાં દોરવાનું જ છે તેમાં રંગ પૂરો અને નામ આપો હવે લીચીના વૃક્ષને ફેબ્રુઆરીમાં ફૂલો આવે છે મેં મારી બધી પેટીઓ લીચીના વાડા પાસે મૂકી લીચીના વૃક્ષનો જે વાડો હતો એની પાસે એને મધમાખીની પેટીઓ મૂકી દીધી ક્યારે તો કે એના ફૂલ જ્યારે ફેબ્રુઆરીમાં આવે છે ત્યારે દરેક પેટીમાંથી મને બાર કીગરા મત મળતું આ મધ હું બજારમાં વેચતી મધમાખીના ઉછેરમાં આ મારી પહેલી કમાણી થઈ હવે તો મારી પાસે વીસ પેટીઓ છે અત્યારે અનિતા પાસે કેટલી પેટીઓ છે તો કે વીસ પેટીઓ છે તો તે એક પેટીમાંથી બાર કિગ્રા મધ મળે તો કેટલું તે કમાતી હશે અનિતા વીસ પેટીઓની કુલ કિંમત કેટલી હશે એને એક પેટી કેટલા રૂપિયાની આવી હતી તો કે બે હજાર રૂપિયાની બે હજાર રૂપિયા ગુણ્યા વીસ પેટી તો અત્યારે એની પાસે કેટલા રૂપિયા કુલ કેટલા રૂપિયાની પેટી હશે તો કે ચાલીસ હજાર રૂપિયાની છતાં પાંચ કિલોમીટર અનિતા સાયકલ લઈ અને શહેરમાં કોલેજ કરવા જાય છે હવે તમે પણ અનિતા વિશે ઘણું જાણો છો તો આપણે હવે આટલો પાઠ ભણી ગયા એમાં અનિતા વિશે આપણે ઘણું જાણી ગયા છીએ અનિતાને નજીકના ગામમાં બધા ઓળખવા લાગ્યા છે તે દરેક ગામની સભામાં જાય છે અને દરેકને ભણતરના મહત્વની વાતો કરે છે ઘણી વખત લોકો તેની મજાક કરે છે પરંતુ અનિતાને ખબર છે કે તેણે શું કરવાનું છે એ દરેક ગામમાં જાય છે આજુબાજુના અને ત્યાં ગામ સભામાં પણ જાય છે અને ભણતરના મહત્વની વાતો કરે છે લોકો એની મજાક ઉડાવે છે પરંતુ અનિતા એની ઉપર ધ્યાન આપતી નથી અનિતા મધની મોટી વેપારી બનવા માગે છે જેથી તે લોકોને મધની પૂરતી કિંમત અપાવી શકે હવે જુઓ કાઢો કે અનિતા અને ગામના બીજા લોકોને એક કિગ્રા મધના પાંત્રીસ રૂપિયા મળે છે તમારા ગામ કે શહેરમાં એક કિગ્રા મધનો શું ભાવ છે તો આપણા ગામ કે શહેરમાં મધનો ભાવ અત્યારે એકસો પચાસથી થી લઈને બસો પચાસ સુધી ચાલે છે તમારા ઘરમાં મધનો ઉપયોગ ક્યાં થાય છે અને સાના માટે થાય છે તો આપણા ઘરમાં મધનો ઉપયોગ ક્યાં થતો હોય તો કે દવા તરીકે જ્યારે ઉધરસ થઈ હોય ત્યારે હળદર અને મધનું મિશ્રણ કરીને ચાટવામાં આવે છે પછી ગરમ પાણીમાં અમુક લોકો મધ નાખીને પીતા હોય છે પૂજન વખતે પંચામૃતમાં મધનો ઉપયોગ કરીએ છીએ હવે જુઓ દરેક મધપુડામાં એક રાણી માખી હોય છે જે ઈંડા મૂકે છે આ તમારે સમજવાનું છે એક મધપુડો હોય એની અંદર એક રાણી માખી હોય છે જે શું કામ કરે છે તો કે ઈંડા મૂકવાનું કામ કરે છે પુડામાં મોટાભાગની માખીઓ કામદાર માખીઓ હોય છે જો કામદાર માખીઓ શું કામ કરે છે તો કે એ ફૂલોના પાસે જઈ અને રસ ચૂસી અને તે મધપુડામાં એનો સંગ્રહ કરે છે જેનું મધ બને છે આ માખીઓ આખો દિવસ કામ કરે છે કોણ તો કે કામદાર માખીઓ આખો દિવસ કામ કરે છે તેઓ ફૂલોની આજુબાજુ ઉડે છે તેવો મધ બનાવવા ફૂલોમાંથી રસ એકઠો કરે છે કોણ તો કે કામદાર મધમાખીઓ જ્યારે કોઈ એક માખી રસવાળું ફૂલ શોધી લે છે ત્યારે બીજી માખીઓને તે શું કરે છે તો કે ખાસ પ્રકારનું નૃત્ય કરે છે જેથી બીજી માખીઓ તરત જ એની પાસે ઉડીને જાય છે અને ફૂલોમાંથી રસ ચૂસી લે છે કામદાર માખીઓ મધપૂડા માટે મહત્વની છે કામદાર માખીઓ વગર મધપુડા કે રસનો સંગ્રહ શક્ય નથી કામદાર માખીઓ છે કે જે મધપુડામાંથી રસ ચૂસવા મધમાખીઓની જેમ બીજા કયા જીવ જંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરે છે તો કે કીડી ભમરા મકોડા પછી ઉધઈ છે આ બધા જીવ જંતુઓ છે જે જૂથમાં રહેવાનું પસંદ કરી છે હવે જોઈએ કીડીઓ વિશે તો કીડીઓ મધમાખીઓની જેમ સાથે રહે છે અને કામ કરે છે ઈંડા મૂકે છે રાણી દરની બહાર નીકળતી નથી તે શું કામ કરે છે તો ઈંડા મૂકવાનું કામ કરે છે સિપાહી કીડી દરની રક્ષા અને દેખભાળ કરે છે એટલે કે દરની આજુબાજુઓ જે કીડીઓ હોય તે કઈ કીડીઓ હોય તો કે સિપાહી કીડીઓ હોય છે કામદાર કીડીઓ હંમેશા ખાવાનું શોધવામાં અને દર સુધી પહોંચાડવામાં વ્યસ્ત હોય છે એટલે કીડીઓમાં પણ ત્રણ વિભાગ હોય છે ઉધઈ અને ભમરી પણ આ જ રીતે હોય છે કે કીડીઓ ક્યાં રહે છે તો કે ભીતોના પોલાણમાં વૃક્ષોના થડમાં મેદાનમાં કે જમીનમાં દર કરીને ત્યાં કીડીઓ રહે છે ખાવાની કઈ કઈ ચીજવસ્તુઓ પાસે કીડીઓ ભેગી થાય છે તો ખાંડ ગોળ મીઠાઈ મરેલા જીવજંતુઓ હોય અનાજના દાણા હોય લોટ હોય ત્યાં કીડીઓ ભેગી થાય છે કીડીઓની હાર જોવો તેનો રંગ કયો છે તો કીડીઓની હાર જોતા તેનો રંગ કાળા ઘેરા ભૂરા રંગનો લાગે છે તમને ક્યારેય કેળી કરડી છે કીડી કેવી હતી કાળ લાલ મોટી કે નાની કાળી લાલ મોટી કે નાની તે તમારે અહીં લખવાનું છે જ્યારે તમે મગફળી ખાઓ છો ત્યારે તેના ફોતરા કદાચ તમે ફેંકી દો છો તમારે એ ફોતરાનો ઉપયોગ કરી અને જીવજંતુ બનાવવાનો પ્રયત્ન કરવાનો છે પરંતુ તમે અહીં જો ફોતરા ચોંટાડશો તો તમે આગળ લખી શકશો નહીં એટલે તમારે કલક કાગળ લઈ તેમાં આ રીતે જીવજંતુઓ ફોતરું ચોટાડી અને તમે બનાવી શકો છો અહીં ફોતરાની હાર કરેલી છે અહીં પણ બે ફોતરા ચોંટાડેલા છે અહીં પણ બે ફોતરા છે બે ફોતરા છે અને એક ફોતરામાંથી તો આ રીતે અલગ કાગળમાં તમારે જીવજંતુઓ બનાવવાના છે